નમસ્કાર મિત્રો, જ્ઞાન સાથે ગમ્મત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછાયેલા સમીકરણમાં રહેલા અચળની કિંમત શોધવાના એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોશું. તો સૌ પ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે. જો 3x + y = 19 અને x + 3y = 1 હોય તો વાયની કિંમત શોધો. હવે વિકલ્પો જોઈએ. વિકલ્પો આ પ્રમાણે છે. વિકલ્પ એ 7, વિકલ્પ બી -7, વિકલ્પ સી 2 અને વિકલ્પ ડી -2. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી -2. હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો. સૌ પ્રથમ આપેલી માહિતી પરથી પ્રશ્નમાં બે સમીકરણ આપેલા છે. પહેલું છે 3x + y = 19 અને બીજું સમીકરણ છે x + 3y = 1. હવે આ બંને સમીકરણને સાદુરૂપ આપતા, એટલે કે સમીકરણ 1માં વાયને કરતાં બનાવતા અને સમીકરણ 2માં એક્સને કરતાં બનાવતા, y = 19 - 3x અને x = 1 - 3y થાય છે. હવે સમીકરણ 2માં રહેલા એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા y = 19 - 3(1 - 3y) કૌંસને છૂટો પાડતા y = 19 - 3(9y). હવે 9y ને સમીકરણની ડાબી બાજુ લઈ જતા y - 9y = 19 - 3. તેથી -8y = 16. હવે -8ને જમણી બાજુ લઈ જતા y = 16/8. તેથી y = -2. તેથી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી -2. તો મિત્રો, આજે આપણે જોયું ને કે સમીકરણના પ્રશ્ન કેટલી સરળતાથી ઉકેલી શકાય છે. આપ પણ આવા પ્રશ્નનો વધુમાં વધુ અભ્યાસ કરશો તો પરીક્ષામાં આસાનીથી આવા પ્રશ્નનો જવાબ મેળવી શકશો. આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. તો લાઈક કરો, કમેન્ટ કરો, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો, જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થશે ત્યારે આપણે નોટિફિકેશન દ્વારા જાણ થશે. આપ અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ પ્લસ, ટ્વિટર અને પિન્ટરેસ્ટમાં પણ ફોલો કરી શકો છો. તો મિત્રો, આજે અમે રજા લઈએ. ફરી મળીશું આવતા અંકે એક નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે. ત્યાં સુધી નમસ્કાર. જય ગુજરાત. જય ભારત.